અસલામ વાલકુમ કેમ છો બાળ મિત્રો આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો મજામાં હશો બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ હોમ લર્નિંગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરે છે ધોરણ બે આપણું ધોરણ છે બીજું ધોરણ વિષય અંગ્રેજી એટલે કે આપણો અંગ્રેજી વિષયનો તાસ છે અંગ્રેજી વિષયમાં આપણે લેસન નંબર ફોર શીખી રહ્યા છીએ બરાબર ને કયું લેસન શીખીએ છીએ લેસન ફોર અને લેસન ફોરનું નામ છે એનિમલ્સ એ એન આઈ એમ એ એલ એસ એનિમલ્સ એનિમલ્સ એટલે પ્રાણીઓ એનિમલ્સ એટલે શું પ્રાણીઓ તો હવે આપણે આ પાઠમાં શું કરી રહ્યા છીએ પાઠ્યપુસ્તક કાર્ય કરી રહ્યા છીએ ગયા તાસમાં આપણે ફન ટાઈમ એક્ટિવિટીમાં પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર એકની સમજૂતી મેળવી હતી અને મેં તમને ચોપડીમાં લખવાનું પણ કહ્યું હતું જો કોઈકનું એ લેસન કરવાનું બાકી હોય તો કમ્પ્લીટ કરી નાખજો હવે આજના તાસમાં આપણે શું કરીશું તો પાઠ્યપુસ્તકમાં જે ફન ટાઈમ એક્ટિવિટી આપણને આપી છે એમાં આપણે પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ એની સમજૂતી પણ મેળવીશું અને સાથે સાથે લેખન કાર્ય પણ કરીશું તો ચાલો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો એક્ટિવિટી ફન ટાઈમ એક્ટિવિટીનો પ્રશ્ન નંબર બે ચિત્ર જોઈ પ્રાણીનું નામ વાંચો અને સાચા સ્પેલિંગવાળા બોક્સમાં રંગ પૂરો પાઠ્યપુસ્તકમાં એટલે કે ચોપડીમાં પાના નંબર એકવીસ ઉપર આપણને આ પ્રશ્ન આપ્યો છે શું કહ્યું છે કે ચિત્ર જોવાનું છે પ્રાણીનું નામ વાંચવાનું છે અને બંનેમાંથી જે સાચી સ્પેલિંગ હોય એ બોક્સમાં રંગ પૂરવાનો છે તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે મંકી બરાબર સ્પેલિંગ અહીંયા આપી જ દીધી છે એમ ઓ એન કે ઈ વાય મંકી મંકી સ્પેલિંગ ક્યાં આપી છે તો આ બીજા નંબર પર આપી છે તો અહીંયા આપણને રંગ પૂરીને બતાવ્યો જ છે પાઠ્યપુસ્તકમાં બરાબર બાકીનું આખું કોરું છે તો એમાં હવે આપણે નામ વાંચતા જઈશું અને સાથે સાથે રંગ પણ પૂરતા જઈશું તો ચાલો એની બાજુની બીજી સ્પેલિંગ ઘોડાનું ચિત્ર છે સ્પેલિંગ આપી છે એચ ઓઆરએસઈ તો આ સ્પેલિંગ ક્યાં આપી છે આ બંનેમાંથી સાચી સ્પેલિંગ પહેલાં નંબરની તો આ ખાનામાં આપણે રંગ પૂરીશું બરાબર વ્યવસ્થિત રીતે તમારે બહાર ફેલાય નહીં એ રીતે રંગ પૂરવાનો છે હવે એના પછીનું ચિત્ર ઊંટ સ્પેલિંગ આપી છે સી એ એમ ઈ એલ કેમલ તો અહીંયા કેમલની સ્પેલિંગ આપણને ક્યાં આપી છે બંનેમાંથી સાચી સ્પેલિંગ બીજા નંબર પર છે એટલે આ આખું બીજું ખાનું આપણે કલરથી પૂરી દઈશું એટલે કે રંગકામ કરીશું એના પછી આપ્યું છે ગધેડાનું ચિત્ર અંગ્રેજીમાં કહેવાય ડોંકી સ્પેલિંગ આપી છે ડીઓ એન કે ઈ વાય ડોંકી તો અહીંયા બંનેમાંથી કઈ સ્પેલિંગ સાચી છે પહેલી સ્પેલિંગ તો આ પહેલું બોક્સ આપણે રંગથી પૂરી દઈશું હવે એના પછી છે ઘેંટું ઘેટાને અંગ્રેજીમાં કહેવાય સીપ સ્પેલિંગ છે એસ એચ ડબલ ઇ પી શીપ હવે આ સ્પેલિંગ કઈ છે તો આ નીચેની સ્પેલિંગ છે આ પણ શીપની સ્પેલિંગ છે પણ એસ એચ આઈપી શીપ એટલે વહણ અને આપણને અહીંયા ઘેંટું આપ્યું છે એટલે ડબલ ઇ પી આવશે તો અહીંયા આપણે શું લખીશું સોરી સુસામાં કલર કરીશું બંને ખાનામાંથી નીચેવાળા ખાનામાં આપણે કલર કરીશું એટલે કે બીજા ખાનામાં કલર કરીશું હવે એના પછી વાઘ વાઘ એટલે ટાઈગર એની સ્પેલિંગ છે ટીઆજી ઇ આર ટાઈગર તો બંનેમાંથી કઈ સ્પેલિંગ સાચી છે પહેલા નંબરના ખાનાની તો આપણે પહેલાં બોક્સમાં કલર પૂરીશું દરેકને સમજ પડે છે ને હવે આપણે આગળ જોઈએ એકવીસ નંબરના પાના ઉપર જ બાકીનો અડધો પ્રશ્ન આપ્યો છે એના પછી સસલાનું ચિત્ર છે એની સ્પેલિંગ છે આર એ ડબલ બી આઈ ટી રેબીટ તો અહીંયા બંનેમાંથી કઈ સ્પેલિંગ સાચી છે બીજું બોક્સ તો બીજા બોક્સમાં રંગ પૂરીશું એના પછી છે હાથીનું ચિત્ર તો હાથીનું ચિત્ર અને એની સ્પેલિંગ છે ઇએલ ઇ પી એચ એ એન ટી એલિફન્ટ તો અહીંયા આપણને બંનેમાંથી કઈ સ્પેલિંગ સાચી આપી છે એલિફન્ટ અને સ્ક્વિરલ તો એમાંથી એલિફન્ટ સાચી તો અહીંયા આપણે પહેલા ખાનામાં કલર કરીશું એના પછી છે ભેંસનું ચિત્ર સ્પેલિંગ છે બફેલો બીયુ ડબલ એફ એલ ઓ બફેલો અહીંયા સ્પેલિંગ છે બફેલો અને બટરફ્લાય તો કઈ સ્પેલિંગ સાચી પહેલા ખાનાની સ્પેલિંગ સાચી તો અહીંયા પહેલાં ખાનામાં આપણે કલર પૂરીશું એના પછી છે ખિસકોલીનું ચિત્ર અને સ્પેલિંગ છે એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ સ્ક્વિરલ સ્ક્વિરલ એટલે ખિસકોલી અહીંયા સ્પેલિંગ છે સ્ક્વેર અને સ્ક્વિરલ તો બંનેમાંથી કઈ સ્પેલિંગ સાચી બીજા ખાનાની કઈ સ્પેલિંગ સાચી બીજા ખાનાની તો અહીંયા આપણે રંગ પૂરીશું બીજા ખાનામાં હવે એના પછી છે લાયન સી એટલે કે લાયન એલ આઈ ઓ એન લાયન અહીંયા આપણને સ્પેલિંગ આપી છે લાયન અને ટાઈગર તો બંને ખાનામાંથી કયું ખાનું સાચું પહેલું ખાનું તો અહીંયા આપણે રંગ પૂરીશું એના પછી છે બિલાડીનું ચિત્ર એને અંગ્રેજીમાં કહેવાય કેટ સીએટી કેટ અહીંયા રેટ અને કેટ એ બંનેમાંથી કઈ સ્પેલિંગ સાચી બીજા ખાનાની તો અહીંયા આપણે બીજા ખાનામાં રંગ પૂરીશું દરેકને કઈ રીતે ક્યાં રંગ પૂરવાનો એ સમજ પડીને અહીંયા પ્રશ્ન નંબર બે આપણો પૂરો થાય છે હવે આ આખા પ્રશ્ન નંબર બેમાં તમે સમજૂતી મેળવી અને તમે જોયું કે આપણે દરેક સ્પેલિંગમાં એક જ કલર કર્યો છે તો તમારે પણ આ જ રીતે એક જ કલર કરવાનો જો તમને લાલ કલર ગમતું હોય કે ગુલાબી કલર ગમતું હોય કે ભૂરો કે ગ્રીન જે કલર તમને ગમતું હોય એ કલરથી તમે સ્પેલિંગમાં ખાનામાં કલર કરી શકો છો પરંતુ તમારે બધી સ્પેલિંગના ખાનામાં એક જ કલરથી કરવાનું છે આ સ્પેલિંગમાં જુદું આ સ્પેલિંગમાં જુદું આ રીતે તમારે રંગ પૂરવાનો નથી જે રીતે ટીચરે જાંબલી કલરથી બધા જ ખાનામાં રંગ પૂર્યો છે એ જ રીતે તમારે પણ ફક્ત કોઈ એક જ કલરથી બધી જ સાચી સ્પેલિંગના ખાનામાં રંગ પૂરવાનો રહેશે અને ફરીથી સૂચના આપું છું કે રંગ પૂરતી વખતે ધ્યાન રાખજો કે આ બોક્સની આજુબાજુ રંગ ફેલાય નહીં અને જે સાચી સ્પેલિંગ છે એ જ બોક્સમાં આપણે રંગ પૂરીશું ખોટી સ્પેલિંગવાળા બોક્સમાં રંગ પૂરવાનો નથી એટલે એ ખાનું આ રીતે ખાલી રહેશે બરાબર હવે આગળ આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ અહીંયા આપણને ચિત્ર આપ્યું છે સરસ મજાનું ચિત્ર છે પાછળ ઘર બતાવ્યું છે આ ઘાસનું મેદાન બતાવ્યું છે ઝાડ છે છોકરો ઉભેલો છે સાથે ઘેટાનું ચિત્ર છે અને અહીંયા કોથળામાં ઘેટું શું આપે ઊન આપે તો ઊન પણ મૂકેલું છે અને અહીંયા વાડ બતાવેલી છે બરાબર ને કરેલી લાકડાની વાળ બતાવેલી છે તો તમારે આ આખા ચિત્રમાં વ્યવસ્થિત રીતે મનપસંદ રંગ પૂરવાનો છે પરંતુ સારો અને સ્વચ્છ રંગ પૂરજો એકદમ ડાગ પૂરવાનો નથી કે તમારું ચિત્ર ખરાબ ન દેખાય એવા રંગો પૂરવાના નથી એટલે વ્યવસ્થિત રીતે રંગ પૂરજો અને ચિત્રની બહાર રંગ ફેલાય નહીં એનું ધ્યાન રાખજો એટલે ટીચરે અહીંયા રંગ પૂર્યો નથી કેમ કેમ કે તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે એટલે અહીંયા ટીચરે કોરું તમને ચિત્ર બતાવ્યું છે અને ચિત્રની નીચે જ આપણને કવિતા આપી છે તો એ કવિતા આપણે ગાઈએ કઈ કવિતા આપી છે એ આપણે જોઈએ તો આ જે ચિત્ર છે એના હિસાબે જ એના બંધ બેસતી આપણને એક કવિતા આપી છે એ આપણે ગાઈશું તમે પણ મારી સાથે ગાઓ તમને અંગ્રેજીમાં સમજ ન પડે તો તમે અહીંયા ગુજરાતીમાં ઉચ્ચાર આપ્યો જ છે ત્યાં આંગળી મૂકીને ગાજો Baba black sheep. Baba black sheep. Have you any wool? Have you any wool? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Three bags full. Three bags full. One for my master one for my master and one for my dame and one for my dame one for the little boy one for the little boy who lives down the lane who lives down the lane ba Baba black sheep હેવ યુ એની વૂલ યસ સર યસ સર થ્રી વન ફોર માય માસ્ટર એન્ડ વન ફોર માય ડેમ વન ફોર ધ લિટલ બોય હુ લિવસ ડાઉન ધ લેન આપણે કવિતા ગાઈ હવે કવિતા તમારે આ રીતે ઘરે પણ ગાવાની છે અને જેટલી પણ એનિમલ્સના લેસનમાં પ્રાણીઓની આપણે અંગ્રેજી સ્પેલિંગ શીખી ગયા છે એ બધી સ્પેલિંગો તમારે મોડે પણ કરવાની છે અહીંયા આપણો ચોથું લેસન એટલે કે લેસન નંબર ફોર પૂરો થાય છે હવે નવા વિષય વસ્તુ સાથે આપણે આવતા તાસમાં મળીશું અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ કરો દરેકને થેન્ક યુ અલ્લાહ હાફિઝ